ने कारणे विकास कार्यों की गति पर जाने के ब्रेक लागी छे। नवा वर्ष में विकास कार्यों फरी वेगवान बनशे। अमदावाद ने नवा वर्षे 6 फ्लायओवर मळवाना छे के जेमां पूर्व विस्तार में 5 फ्लायओवर नुं काम आगामी 2 महीनाथी लईने 1 वर्ष में पूर्ण कराशे। ए सिवाय साबरमती रिवरफ्रंट पर आइकोनिक फूटब्रिज आकर्षण जमावशे। साबरमती रिवरफ्रंट पर एनआईडी पाछळ तैयार थयेला आधुनिक स्पोर्ट्स कॉम्प्लेक्स ने खुल्लू मूकी देवाशे। ए सिवाय शाहपुर मास्टर कॉलोनी स्पोर्ट्स कॉम्प्लेक्स नुं पण काम पूर्ण थई जशे। अमदावाद म्युनिसिपल कॉर्पोरेशने आगामी 2 महीनाथी लईने 1 વર્ષમાં 542 કરોડના વિકાસ કામ પૂર્ણ કરવાનું આયોજન ગોઠવ્યું છે। તો આખરે ક્યાં ક્યાં ફ્લાયઓવર છે? તો પૂર્વ વિસ્તારની અંદર 5 જેટલા ફ્લાયઓવરના કામો હાથ ધરાનાર છે કે જે 2 મહિનાથી 1 વર્ષમાં પૂર્ણ કરાશે। પશ્ચિમ વિસ્તારમાં 1 ફ્લાયઓવર તૈયાર થઈ જશે અને તેનો લાભ તમામ લોકો વહેલી તકે લઈ શકશે। આ તમામ 6 ફ્લાયઓવર 2 મહિનાથી લઈને 1 વર્ષમાં તૈયાર કરવા માટે અત્યારે આયોજન કરાયું છે, પણ કોરોનાને કારણે કામમાં વિલંબ થયો। આ ઉપરાંત અત્યારે દિવાળીની અંદર પણ મજૂરો વતન ગયા છે, તેને કારણે તેમાં વિલંબ જણાશે। આ તમામ બ્રિજ તૈયાર થઈ જશે તો લોકોને ફૂટબ્રિજનો આનંદ માણવા આગામી વર્ષમાં મળશે। કુલ મળીને 45 કરોડ 38 લાખના ખર્ચે વિરાટનગરનો ફ્લાયઓવર તૈયાર થશે। આ ઉપરાંત 50 કરોડ 66 લાખની અંદર અજીત મિલ પાસેનો જે ફ્લાયઓવર છે તે આખરે તૈયાર થશે। આ ઉપરાંત નરોડા રેલવે ક્રોસિંગ ઉપર પણ ફ્લાયઓવર બની રહ્યો છે કે જે 109થી વધુ કરોડના ખર્ચે બનશે। 70 કરોડથી વધુના ખર્ચે સિમ્સ હોસ્પિટલની પાસે ફ્લાયઓવર બની રહ્યો છે। એ ઉપરાંત રાજેન્દ્ર પાર્ક જંકશન પાસે 82 કરોડથી વધુના ખર્ચે એક ફ્લાયઓવર બની રહ્યો છે। આમ કુલ મળીને 6 ફ્લાયઓવર બનવા જઈ રહ્યા છે। આ ઉપરાંત રેલવે ઓવરબ્રિજનું જે વાઇડનિંગ છે તેના માટે પણ મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે। પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તાર મળીને કુલ 6 ફ્લાયઓવર બનવાના છે અને આખરે મલ્ટીલેવલ પાર્કિંગની વ્યવસ્થા પણ આ તમામ જગ્યાએ થવાની છે, જેમાં એસયુપી હોસ્પિટલને અઢીને આખરે 8710 ચોરસ મીટરના પ્લોટની અંદર વ્યવસ્થાઓ ગોઠવાશે। આ ઉપરાંત 38725 ચોરસ મીટર બિલ્ડઅપ એરિયા સાથે આ મલ્ટીલેવલ પાર્કિંગ બનવાનું છે, જેમાં 6 માળનું આ મલ્ટીલેવલ પાર્કિંગ હશે અને તેને કામ મંજૂર થઈ ચૂક્યું છે અને કામ પૂર્ણ થવાની સંભવિત તારીખ 5/9/2020 હતી, પરંતુ આખરે કોરોનાને કારણે આ કામ લંબાયું છે। પરંતુ આગામી દિવસોની અંદર આ કામ પૂર્ણ કરાશે। આ પાર્કિંગનું કામ હજુ પણ બાકી છે અને તે આગામી દિવસોમાં પૂર્ણ કરાશે। અંદાજે 1 વર્ષની અંદર આ પાર્કિંગનું કામ પૂર્ણ કરાય તેવું આયોજન હવે ગોઠવાયું છે। બિલ્ડિંગમાં 1000 કારનું પાર્કિંગ કરવાની ક્ષમતા છે અને ફૂટબ્રિજ બનશે કે જે 74 કરોડથી વધુના ખર્ચે બનવા જઈ રહ્યો છે, જે એક નવું નજરાણું રહેશે। આઇકોનિક સ્ટીલ કાચનો ફૂટબ્રિજ મંજૂર થયો છે અને તે તમામ લોકો આવતા વર્ષે તેની પરથી ચોક્કસ લાભો લઈ શકશે। ડાયનેમિક કલર ચેન્જ થઈ શકે તેવી એલઈડી લાઇટ્સ પણ આ ફૂટબ્રિજની અંદર આકર્ષણ જમાવશે। 2100 મેટ્રિક ટન વજનનું લોખંડ આ ફૂટબ્રિજ બનાવવા માટે ઉપયોગમાં લેવાશે। એ ઉપરાંત સ્ટીલ સ્ટ્રક્ચર હશે જે આ ફૂટબ્રિજની અંદર તેને મજબૂતાઈ આપશે। આ ઉપરાંત આ આઇકોનિક ફૂટબ્રિજની જે 30/9/2020ના રોજ આ કામ પૂર્ણ થવાનું હતું, પણ કોરોનાને કારણે આ કામ વિલંબમાં પડ્યું છે અને હજુ સુધી આ કામ પૂર્ણ થઈ શક્યું નથી, પરંતુ આગામી વર્ષની અંદર આ કામ પૂર્ણ થાય તે માટે એએમસી હવે કામ કરશે। પણ સૌથી આકર્ષણ બ્રિજના કામને પણ કોરોના નડી ગયો, પણ 2021ની અંદર આ કામ પૂર્ણ થાય તે પ્રકારે અત્યારે તંત્ર તૈયારીમાં લાગ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના લાભાર્થે અનેક પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 6 જેટલા ફ્લાયઓવર બ્રિજ બનાવવાની વાત કરાઈ હતી, જેમાંથી 5 ફ્લાયઓવર બ્રિજ પૂર્વ લોકોને વધુ લાભ કરશે, સાથે જ મલ્ટીલેવલ પાર્કિંગ જે એસવીબી હોસ્પિટલની બાજુમાં નિર્માણ કરવામાં આવી રહ્યું છે, પૂરજોશથી કામગીરી ચાલી રહી છે। આ ઉપરાંત પશ્ચિમ તરફ જોઈએ તો એનઆઈડી પાસે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે। આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ પર જોઈએ તો ફૂટ ઓવરબ્રિજ કે જે શહેરીજનો માટે એક
नित नव नजराणू कही शकीए ते प्रकारनू नजराणू आवनार समयमां आ वर्षे लोकोने नवा वर्षमां मळे ते प्रकारनी वात जोवा मळी रही छे। लॉकडाउनना कारणे आ विकासना प्रोजेक्टमां केटलेक अंशे असर थवा पामी हती, परंतु आ वर्षे हवे नवा वर्षमां तमाम लोकोने आ तमाम प्रोजेक्टनो लाभ मळे तेवा संकेतो सेवाई रह्या छे। કેમેરામેન તોસિફ મલિક સાથે જિગ્નેશ પટેલ, ટીવી 9 અમદાવાદ।